વેલકમ ટુ આરોગ્ય સંજીવની. આજના આ વિડિયોમાં આપણે મોંમાંથી દુર્ગંધ આવવાના કારણો અને મોંની દુર્ગંધને દૂર કરવા માટેના સરળ ઘરેલુ ઉપાયો વિશે જાણીશું. તો વિડિયોને એન્ડ સુધી જોતા રહો. મોંમાંથી દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ દાંત અને જીભની અપૂરતી સફાઈ છે. ખોરાક લીધા પછી જો દાંત અને જીભને વ્યવસ્થિત ચોખ્ખા કરવામાં ન આવે તો ખોરાકના નાના નાના કણો દાંતની વચ્ચે અને જીભ ઉપર એકદમ પાતળા સફેદ આવરણ રૂપે જામી જાય છે, જેમાં સૂક્ષ્મ જંતુઓની વૃદ્ધિ થવાથી તે સડે છે અને મોંમાંથી દુર્ગંધ આવે છે. માટે જ્યારે પણ ખોરાક લઈએ ત્યારે ખોરાક લીધા પછી સાદા પાણીથી સારી રીતે કોગળા કરી લેવા, જેથી ખોરાક દાંતમાં ભરાઈ ન રહે. રાત્રે સૂતી વખતે હુંફાળા ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી દાંતની વચ્ચે ભરાયેલા ખોરાકના કણો નીકળી જાય છે અને દાંત તેમજ જીભ સ્વચ્છ થઈ જાય છે. સવારે ઉઠીને એક ગ્લાસ પાણીમાં ફટકડીનો ટુકડો 7-8 વખત ફેરવીને તે પાણીથી કોગળા કરવા. આનાથી દાંત અને જીભ પર જામેલ સફેદ પરત દૂર થઈ જશે અને મોંની દુર્ગંધથી છુટકારો મળશે. સવારે બ્રશ કર્યા પછી ઉલિયું વાપરીને જીભની નિયમિત સફાઈ કરવી, જેથી જીભ ચોખ્ખી રહે છે અને મોંની દુર્ગંધ દૂર થાય છે. જો દાંત કે દાઢમાં સડો હોય તો દાંતના ડોક્ટરને બતાવીને યોગ્ય સારવાર કરાવવાથી દાંતના સડાને લીધે આવતી મોંની દુર્ગંધ દૂર થાય છે. જો દાંત અને જીભ પર લાંબા સમયથી સફેદ પરત જામી ગઈ હોય તો નિયમિત સવારે મોંમાં તલના તેલનો કોગળો 10 મિનિટ સુધી ભરી રાખવો. તેલને ક્યારેક ક્યારેક મોંમાં હલાવવું. 10 મિનિટ બાદ તેલ કાઢી નાખીને હુંફાળા ગરમ પાણીથી કોગળા કરી લેવા, ત્યારબાદ બ્રશ કરી શકાય. આ પ્રયોગથી દાંત અને જીભ પર જામેલા સૂક્ષ્મ કણો અને બેક્ટેરિયા દૂર થાય છે, જેથી મોંની દુર્ગંધ દૂર થાય છે. જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટનને પ્રેસ કરવાથી આવનારા દરેક નવા અને ઉપયોગી વિડીયોની માહિતી તમને સૌ પહેલા મળશે. મોંની દુર્ગંધ માટે ઘણી વખત સાઇનસમાં ભરાયેલ કફ જવાબદાર હોય છે. સાઇનસમાં કફનો ભરાવો થવાથી નાક દ્વારા ગળામાં અને મોંમાં દુર્ગંધ આવે છે. રાત્રે સૂતી વખતે સરસ્યું તેલ હુંફાળું ગરમ કરી બંને નસકોરામાં 2-2 ટીપા નાખવા, જેથી સાઇનસમાં ભરાયેલ કફ દૂર થવાથી કાયમી રહેતી શરદી અને તેના કારણે આવતી નાક અને મોંની દુર્ગંધ દૂર થાય છે. જો ખોરાક લીધા પછી તેનું બરાબર રીતે પાચન ન થાય તો પચ્યા વગરનો ખોરાક હોજરીમાં પડ્યો રહે છે, તે સડે છે અને તેના કારણે અન્નડીમાં થઈ મોંમાં દુર્ગંધ આવે છે. જો કાયમી એસિડિટીની ફરિયાદ રહેતી હોય તો એસિડને કારણે લીધેલા ખોરાકમાં આથો આવી જવાથી મોંમાંથી દુર્ગંધ આવે છે. પાચનની સમસ્યાને કારણે આવતી મોંની દુર્ગંધને દૂર કરવા રાત્રે સૂતી વખતે નિયમિત હુંફાળા ગરમ પાણી સાથે એક નાની ચમચી હરડે ચૂર્ણ લેવું. જો મોઢામાં પૂરતા પ્રમાણમાં લાળ ન બનતી હોય તો મોં સુકાઈ જવાથી મોંમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. આ બેક્ટેરિયા મોંમાં દુર્ગંધ ઉત્પન્ન કરે છે. થોડી થોડી વારે પાણી પીવાથી મોં સ્વચ્છ રહે છે અને બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી જવાથી મોંની દુર્ગંધથી છુટકારો મળે છે. ઘણી વખત શરીરની અન્ય તકલીફો જેમ કે કિડની કે લીવરમાં ખરાબી હોય કે ડાયાબિટીસની તકલીફમાં મોંમાંથી દુર્ગંધ આવે છે, જેમાં વ્યવસ્થિત નિદાન કરાવીને તેના મુજબ સારવાર કરાવવાથી મોંની દુર્ગંધમાં રાહત મળે છે. આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો. થેન્ક યુ.